શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો આણંદના આંકલાવમાં શિક્ષકનું હેવાનિયત ભર્યું કૃત્ય સામે આવ્યું છે આંકલાવ તાલુકામાં માધ્યમિક શાળાના શિક્ષકે સત્તર વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી શાળાના પીટી શિક્ષકે વિદ્યાર્થીનીને રમત ગમતમાં આગળ વધવાની લાલચ આપી સગીરા સાથે તેર દિવસ સુધી દુષ્કર્મ આચર્યું તેર દિવસ બાદ સગીરા ઘરે પરત ફરતા પરિવારજનોને જાણ જાણી તેણે આપવીતી જણાવી સગીરાના પરિવારજનોએ શિક્ષક જયેન્દ્ર ધરપકડ કરી અમદાવાદમાં ફ્લેટમાં આગ લાગી જેમાં એકનું મૃત્યુ થયું છે અને બસો દસ ને બચાવાયા જહાપુરા ફતેવાડીમાં મેટ્રો સ્ટેશન ફ્લેટમાં મેટ્રો મેન્શન ફ્લેટમાં આ બનાવ બન્યો આગમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું ભીષણ આગમાં વધુ વાહનો પણ બળીને ખાખ થયા ફાયરની ટીમે બસો દસ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા ફાયરની ની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો જે બાદ વેજલપુર પોલીસે એકની ધરપકડ કરી છે આગ લાગવાને કારણે ઘણા બધા વાહનોનું નુકસાન થયું છે આપ જોઈ રહ્યા છો અસંખ્ય ટુ વ્હીલર અને તેની સાથે રિક્ષાને જે પ્રકારે નુકસાન થયું છે તેને કારણે અહીંના લોકો જે ભયભીત થઈ ચૂક્યા છે કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે આગ લાગી તેને કારણે અનેક લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક લોકોનો આક્ષેપ એ પ્રકારનો છે કે આ સામાજિક તત્વ દ્વારા અહીં આતંક ફેલાવવામાં આવ્યો છે અને તેને કારણે આગ લાગી છે હવે શોર્ટ સર્કિટને કારણે થઈ છે કે આ સામાજિક તત્વોનો આતંક છે

છસો માણસને ને ક્યાં છે છસો માણસને ને ક્યાં મૂકવાના બધા પોત પોતાના ઘર મકાન બંધ કરીને નાસી ગયા કાલ બપોરે કોઈના સાથે ઝઘડો થયો છે અને ઝઘડામાં આ આગ લાગી નથી લગાડવામાં આવી છે

અહીં મીટર પણ આપ જોઈ રહ્યા તમામ મીટર છે તે સળગી ગયા છે તમામ જે મીટરની પાસે બાઇક રાખવામાં આવ્યા હતા તે પણ સળગી ગયા છે તેને કારણે અઢક્ય અસંખ્ય જે વાહનો છે તેમને મોટું નુકસાન થયું છે ઘણા બધા લોકો પોતાના વાહનોના નુકસાન જોવા માટે ખાસ કરીને અહીં આવી રહ્યા છે કારણ કે રાતના અઢી વાગ્યાનો જે બનાવ હતો તેને કારણે લોકો છે તે ભયભીત થઈ ચૂક્યા છે અને આ ઘટનાને કારણે પોલીસ પણ હાલ તપાસમાં લાગી ગઈ છે કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ પાટણના શંખેશ્વર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો પંચાસર પાટિયા નજીક પિકઅપ ડાલુ અને વેગેનાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની અકસ્માતમાં ગાડીમાં બાઠેલા બે લોકો આગમાં બળીને ભડથું થયા બે ગાડીઓમાં આગ લાગતા બે વ્યક્તિઓ સહિત ગાડી પણ બળીને ખાખ થઈ અકસ્માતની જાણ થતાં સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢી ઓળખની તજવીજ હાથ ધરી છે તો અકસ્માત બાદ કારમાં જે બે લોકો સવાર હતા તે જીવતા ભૂંજાયા પાટણમાં અકસ્માતની ઘટના બની કારમાં આગ લાગી અને તેમાં બે લોકોના મૃત્યુ થયા છે શંખેશ્વરના અકસ્માતની ઘટના બની ડાલુ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો મહેસાણામાં પામુલ દૂધ મંડળી પર હોબાળાની ઘટના દૂધ ઉત્પાદકોએ મંડળી પર હોબાળો કર્યો સસ્પેન્ડ કરાયેલા કર્મીને ફરી નોકરીએ લેતા વિવાદ થયો દૂધ ઉત્પાદકોએ મંડળી પર જઈને રજૂઆત કરી હતી

ઉત્તરાખંડ માં ક્યાં છો તમે બસ એ જાણ ઉત્તરાખંડ નો મુખ્ય મુદ્દો ઉત્તરાખંડના યુવાનો નો મુખ્ય મુદ્દો પહેલા પણ મેં ચર્ચા કરી છે ઉત્તરાખંડમાંથી સૌથી વધારે સેનામાં અગ્નિવીર માટે ત્યાં મોટા પ્રમાણમાં જે આર્મીમાં પ્રવેશ કરવા માંગે છે આર્મીમાં નોકરી લેવા માંગે છે એવા યુવાનો અત્યારે મુખર થઈને ઉત્તરાખંડમાં બોલી રહ્યા છે બીજો મુદ્દો બીજો મુદ્દો બીજો મુદ્દો કે ત્યાંના જે જોશીમઠનો ઇશ્યુ છે પર્યાવરણના મુદ્દા છે જેથી કરીને લોકોના જનજીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પડી રહ્યો છે આ મુદ્દાને લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉત્તરાખંડ પ્રચાર કરવાની છે આજ બધા મુદ્દા હોય તો બીજેપી નો દબદબો કેમ ઉત્તરાખંડ તો પછી જો મેં તમને શું કીધું કે ઉત્તરાખંડ હોય ત્યાં ડબલ એન્જિનની સરકારો અમે છે ને અમારો રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ અમારી પાસે અમે હું ડંકાની ચોટ પર કહું છું હું ભારતીય છું હિન્દુ છું એનો મને ગર્વ છે રામ મંદિરનું નિર્માણ કરવું એ અમારી સંકલ્પમાં હતું ને અમે એના ઉપર કામ કર્યું છે પણ એની સાથે અંત્યોદય સુધી જવું એ મુદ્દા પર બી કામ કર્યું છે અમે ભારતના અમારી પંચનિષ્ઠામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સાથે બી છે અને અંત્યોદય સુધી જવાની ભાવના છે તો અમારી પાસે બધા રિપોર્ટ કાર્ડ છે અમે કોઈ ધ્રુવીકરણની રાજનીતિ નથી કરતા અમે અમેન્ટ પોલિટિક્સ નથી કરતા કે ભાઈ ફોર્ટી અને બીજી વસ્તુ સંધ્યાબેન અમે એવું નથી કહેતા કે અમારી વોટ બેન્ક છે કારણ કે લોકશાહીમાં કોઈ પણ કાસ્ટ કમ્યુનિટી ધર્મને પોતાની વોટ બેન્ક કહેવીને એ જ આદર્શ લોકશાહીનું સૌથી મોટું અપમાન છે જે કોંગ્રેસ કરતી આવી છે વંચિતો શોષિતોની રાજનીતિ અપીઝમેન્ટની રાજનીતિ એમના માટે ક્યારેય જનધન ખોલાવા નહીં મુસ્લિમોને એ એજ્યુકેશન આપવું જ નહીં કે એ પોતાની વિચારોથી વિચાર આગળ આવીને સ્ટ્રીમમાં આવે અમારા નેતાઓ તમે નીતિન ગડકરીજીનું સાંભળો તમે સાંભળો કે આદરણીય પ્રધાનમંત્રીજીએ કીધું છે કે એક હાથમાં કુરાન હોવી જોઈએ એક હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ નીતિન ગડકરીજી વાંચું છે કે તમે કંઈ નાના નાના કામો કરવા માટે નથી મળ્યા શા માટે એ લોકો ડોક્ટર ના બની શકે ઇન્જિનિયર ના બની શકે એ હેમંત બિસ્વાએ પણ ચીફ મિનિસ્ટર તરીકે કહ્યું છે એટલે મહેરબાની કરીને આ જે તુષ્ટિકરણની રાજનીતિ છે વોટ બેંકની રાજનીતિ છે અમે ક્યારેય કરી નથી અમે અમારી વિચારધારામાં સ્પષ્ટ રહ્યા છે અને એની સાથે જ્યારે કોઈ પણ બોલે તો એ બીજેપીનો પ્રવક્તા ઘોષિત કરી દેવામાં આવ્યો છે તમે એવું કહેવામાં આવ્યું કે જે જનાધાર જનાદેશ મળ્યો છે એ બીજેપીને મળ્યો છે બધા બીજેપીના પ્રવક્તા છે હા આ મોદીજીનો પરિવાર છે એકસો ચાલીસ કરોડનો પરિવાર બિલકુલ અને ઉત્તરાખંડમાં એક એક મિત છે પાર્થિવભાઈ કે જે રાજ્યમાં જેની સરકાર હોય ને લોકસભામાં નથી આવતી પરંતુ મિત બીજેપીએ તોડ્યું છે હમણાં જે બીજેપીના પ્રવક્તા શ્રદ્ધાબેને વાત કરી વંચિતો અને શોષિતોની વાત કરવી એમાં ગુનો શું છે આ દેશમાં રાહુલ ગાંધી જનનાયક તરીકે વાત કરતા હોય કે આ દેશના તોતેર ટકા લોકો એવા છે કે જેમને હજી એમનું જે કહી શકાય અધિકારો હજી નથી મળી રહ્યા એમને સુધી પહોંચાડવાની વાત છે એમને સુધી સુવિધા પહોંચાડવાની વાત આ બા ડાયરેક્ટ બેનિફિટની જે ડીબીપીની વાત કરે છે શ્રદ્ધાબેન એનો ગૌરવ લે છે પણ એ ભૂલવું ના જોઈએ કે યુપીએની સરકાર જે હતી યુપીએ ટુ એણે ડાયરેક્ટ બેનિફિટ પ્રોગ્રામ શરૂ કર્યા એ શરૂઆત કરનાર મનમોહન મનમોહનસિંહજીની સરકાર હતી બીજી વાત કરીએ કે હમણાં તમે જે મુદ્દાની વાત કરી કે તોતેર ટકા એટલે બે હજાર અગિયારમાં આપણો ઇકોનોમિક સોશિયલ સર્વે થયો હતો એકવીસમાં થઈ જવો જોઈએ તો ઇકોનોમિક અને સોશિયલ સર્વે થાય તો ખબર પડશે કે આ દેશના કેટલા ટકા લોકોને એમની આર્થિક પરિસ્થિતિ શું છે એમની સામાજિક પરિસ્થિતિ શું છે અને એમની શૈક્ષણિક પરિસ્થિતિ શું છે શું કામ આ સર્વેઝ નથી થતા અને સર્વેઝ શું કામ આટલા દસ વર્ષ ઉપરાંત આ બીજા ત્રણ વર્ષ જતા રહ્યા કદાચ ઓગણીસમાં ને વીસમાં આપણે એવું કહી શકાય કે કોરોનાનો કાળ હતો પણ એકવીસ પછી તો થઈ શકતું હતું પણ નથી કરવામાં આવ્યું એટલે જનગણનાની વાત હોય જાતિગત જનગણનાની વાત હોય અધિકારોની વાત હોય ને શોષિત પીડિત લોકો માટે કામ કરવાની વાત હોય તેમાં વાંધો શું હોય એને કે અફીસમેટ પોલિટિક્સ કહેવાય બાવીસ ઉદ્યોગપતિઓ પાસે દેશના આ દેશના બાવીસ ઉદ્યોગપતિઓ પાસે આ દેશના સિત્તેર ટકા લોકો જેટલી ઇન્કમ છે આ અસમાનતા આપણા સમાજમાં છે વાત એ છે કે ક્યાં હજી નથી પહોંચી રહ્યો ને ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ થઈ રહી છે યુવાનો રોડ ઉપર આવીને આંદોલન શું કામ કરવા

નુકસાનીનો સર્વે અને વળતર આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે માર્કેટ યાર્ડમાં ખરીદી તેમજ વેચાણ સંપૂર્ણપણે બંધ રખાયું છે સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે બાઠક કરાઈ માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ ખેડૂતોએ કહ્યું આગામી સમયમાં નુકસાનીનું વળતર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન થશે વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વહીવટી પ્રશાસને પોલીસની પણ મદદ લીધી છે

અમારી સાથે અમારા સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ઈશાન ખેડૂતોએ હવે નિર્ણય લઈ લીધો છે પ્રશાસન સામે બાયો ચડાવવાનો શું વધુ જાણકારી વરાલી ખાતે જે કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને જે પાકનું વરસાદ મળે તે માટે ખેડૂતો છેલ્લા કેટલાક દિવસ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ આવેદન પત્ર પણ આપ્યા છે પરંતુ કોઈ યોગ્ય નિર્ણય લેવા જવા અત્યારે હાલ તો ખેડૂતોએ વડાલી બંધ પાડ્યું છે સમગ્ર વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવા જોઈએ

આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી અને જતા જતા નજર કરીએ ટોપ થ્રી ન્યૂઝ પર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવબેન જાધવ અને મનસુખ જાધવ પર વધુ એક આરોપ અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર અમદાવાદના સુભાષકના ચોકના હનુમાન મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા

હું તમને કહું રાઇટ બેઝ પોલીટિક્સ ની વાત કરીએ યુપીએ સરકાર દ્વારા મનરેગા નો કાનૂન લાવ્યા ફોરેસ્ટ એક્ટ લાવ્યા જેથી કરીને પચીસ મિલિયન ગરીબ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢી છે બેઝિકલી મૂળભૂત રીતે જે ન્યાય યોજનાની વાત રાહુલ ગાંધી કરતા હતા કે દરેકના ખાતામાં છ હજાર દરેક યુવાનના નાખું મૂળભૂત રીતે એ યુવાનોને ગરીબીમાંથી બહાર લાવી અને મેનસ્ટ્રીમ પોર્શનમાં કઈ લઈ કઈ રીતે લઈ જઈ શકાય આજે પણ અમે જે યુવા ન્યાયની વાત કરી તો આ ભારત દેશના લાખ યુવાનોને રોજગાર આપવાની પ્રોમિસ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા જનનાયક રાહુલ ગાંધીએ કરી છે કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટાઈઝેશન ની જગ્યા દેશના પીએસયુને પ્રાઇવેટાઈઝ કરવાના પીએસયુ બનાવવાનું કારણ શું હતું કે આ દેશના યુવાનોને આ પીએસયુ માં ક્યાંક ને ક્યાંક રોજગાર બને આ તો આ દેશમાં પહેલી વાર એવું થયું છે કે એવિએશન મિનિસ્ટ્રી છે પણ પોતાની પોતાની પોતાનું એવિએશન નથી પોતાની પોતાની એરલાઇન નથી એ વેચી નાખી છે જો એક તો છે ને આ કોંગ્રેસ મને લાગે છે કે એ લોકોને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી કે છે કે આ વખતે ડીબીટીઝ નહોતા ભાઈ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ લોકોનું સ્લોગન શું છે એક સુઈ નહીં બનતી હતી તો ભાઈ મહારાણા પ્રતાપનો ભાલો સુઈ નહોતો સુઈ કરતા મહાન હતો ને એટલે જો આવી વાતો ના હોય દેશ ક્રમશઃ ચાલતો આવે છે હું સ્વર્ગીય અરુણ જેટલીના શબ્દોને કોટ કરું છું પોલિસીઝ હતી મેં ક્યારેય ના નથી પાડી પોલિસી ઇન્દિરા ગાંધીજી વખતે હતી નહેરુજી વખતે હતી લાલ બહાદુર શાસ્ત્રીજી વખતે હતી નરસિમ્હા રાવ વખતે બી હતી પરંતુ પોલિસી પેરાલિસિસના યુગમાંથી અમે એને બહાર લઈને આવ્યા છે અમે એ જ પોલિસી પોલિસી એક જ વ્યક્તિ નથી બનાવતું સરકાર એની સાથે બ્યુરોકેસી બધા ઘણા બધા લોકો બુદ્ધિક્રેટ બ્યુરોકેટ બધા લાગીને બનાવતા હોય છે કોઈ પોલિસી કોઈ સરકાર આવે તો કોઈની બંધ કરી દે છે એવું ક્યારેય આદર્શ વ્યવસ્થામાં નથી હોતું પણ એમ્સ પહેલા બી હતા પણ કેટલા એમ્સ હતા અને કેટલા એમ્સની ની રિક્વાયરમેન્ટ ને કેટલા સમયમાં એમ્સ બન્યા છે રે ભારતીય રેલવે પહેલા હતું આજે ભારતીય રેલવે ક્યાં છે એરપોર્ટ પહેલા હતા આજે એરપોર્ટ ક્યાં છે રાષ્ટ્રીય શિક્ષા નીતિ પહેલા શું હતી અત્યારે શું છે પાંચ લાખનું આયુષ્યમાન કેરનું કેશલેસ કાર્ડ પહેલા હતું કે નહોતું એ વસ્તુ જોવાની છે તમે પહેલા ખેડૂતો પહેલા બી હતા એ લોકોએ ખેતી બી કરી છે અને અમે અનાજ બી ખાધું છે એ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ ક્યારે આવી આપણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરીએ કે આ બધા મુદ્દાઓ પર સરકારે જ્યારે કામ કર્યું છે ને ત્યારે જનતા જનાર્દન જે આશીર્વાદ છે રૂપે વધે છે ઠીક છે આ આ વિશ્વાસ ઉપર જનતા તમને વોટ આપશે તેવું શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે બીજેપી બીજેપી તરફથી કહેવામાં આવી રહ્યું છે હવે આપણે વાત કરીશું ઓરિસ્સા સ્ટેટની બીજું જનતા દળ જી હા બીજું જનતા દળ હવે અહીંયા બીજેપી સાથે ગઠબંધનની અહીંયા વાતો થઈ રહી છે ઓડિશાની એકવીસ બેઠકોની વાત કરીએ તો એકવીસ બેઠકમાંથી એનડીએને ને તેર બેઠક મળવાનું અનુમાન છે ઇન્ડી ગઠબંધનનો સફાયો થઈ શકે છે તો સવાલ અહીંયા એ છે કે અન્યને આઠ બેઠક મળવાનું અનુમાન છે ઓરિસ્સાની આપણે વાત કરી રહ્યા છીએ ઓરિસ્સાની પર આ વે કરવામાં આવ્યો છે અને મહાસર્વે માં એનડીએ આગળ નીકળતું દેખાઈ રહ્યું છે એકવીસ માંથી તેર બેઠક અહીંયા બીજેડી સાથે આ ગઠબંધન જો થાય કારણ કે લોકસભા ચૂંટણીની વાત હતી વિધાનસભામાં હજી નથી એ એ સહમતી નથી બની રહી તો શું લાગે છે કે આ એન એ એ થઈ રહ્યું છે શ્રદ્ધાબેન ડેફિનેટલી કારણ કે જે ઓડિશાના અમારા માનનીય મુખ્યમંત્રી છે એમનો તમે જુઓ કે નવીન પટનાયકજી આપ એમનો ગ્રાફ જો તો મોરોલેસ હું અત્યારે તો ગઠબંધન થવા જઈ રહ્યું છે ને થઈ જશે એટલે પાર્ટીનો જે છે નિર્ણય છે રાષ્ટ્રીય પણ તમે જો કે મોરોલેસ એમની જે કામ કરવાની આખી પેટર્ન છે અને જે બીજેપીની વિચારધારા છે અમારો કોમન મિનિમમ પ્રોગ્રામમાં એ થોટ પ્રોસેસ કાફી મલતી જુલતી આવે છે જે પ્રમાણેની એમની શાલીનતા છે જે પ્રમાણેના થોટ પ્રોસેસ છે અને જે પ્રમાણે એમને પણ આખું એક જીવન પોતાના એક રાજ્યને સમર્પિત કરી દીધું છે એ આખી પ્રકારની એક પેટર્ન છે જોવા મળે છે તો મને લાગે છે આ એક કોમન જે છે નરેન્દ્ર મોદીજીનું જે વ્યક્તિત્વ છે આ બધાનું એ લોકો દેશ માટે પોતાના રાજ્યો માટે રહ્યા છે તો મને લાગે છે કે એ વ્યક્તિત્વ અને એ જે ડેવલપમેન્ટલ મુદ્દા ઉપર અમારી યુવતી ત્યાં બનશે અને સારું પરિણામ આવશે પરિણામો છે ઓરિસ્સામાં અનેક આદિવાસીઓના મુદ્દાઓ છે મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તાર આવેલો છે જંગલ જમીન આદિવાસી એરિયા પણ જંગલનો વિસ્તાર પણ ખૂબ મોટો છે એટલે જંગલ જંગલ જમીન અધિકારમાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે જે આદિવાસીઓને જંગલ જમીનનો અધિકાર મળવો જોઈએ નથી મળી રહ્યો એ પછી ગુજરાત હોય છત્તીસગઢ હોય અનેક અલગ રાજ્યોમાં આ પરિસ્થિતિ આપણી સામે આવી છે ત્યારે એ જંગલ જમીનના અધિકારને લઈને આદિવાસીઓ અત્યારે મોટા પ્રમાણમાં ત્યાં પોતાની વાત મૂકી રહ્યા છે બીજું કે એમના જંગલો છે એમાં જે હેવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહ્યું છે એનો પણ વિરોધ છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રશ્નો છે અલગ અલગ મુદ્દાઓ છે અને સ્પષ્ટપણે હું માનું છું કે આ બીજું પટનાયકના દીકરા નવીન પટનાયક એટલે બીજું પટનાયક સાહેબ કોંગ્રેસના એક સમયના નેતા હતા અને ક્યાંક ક્યાંક ને ભારત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ત્યાંની ગ્રાઉન્ડ ની લીડરશીપ ત્યાંના કાર્યકરો જે પ્રકારે મહેનત કરી રહ્યા છે સ્પષ્ટપણે માનું છું કે કદાચ આ પરિણામ થી વિપરીત પરિણામ આવશે તમે જે બતાવ્યું છે શૂન્ય તો શક્ય જ નથી